બોલો સ્વામિનારાયણ ભગવાનની સર્વાવતારી પરિષ્ઠ દેવ ભગવાન સ્વામિનારાયણ શ્રીમદ સત્સંગી જીવન કથાના પ્રસંગે આજની આ દિવ્ય સભામાં ઉપસ્થિત વડતા લક્ષ્મીનારાયણ પીઠાધિપતિ સનાતન આચાર્ય પ્રવર એક હજાર આઠ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી સમગ્ર સંપ્રદાયને જ નહીં દુનિયાભરમાં ઘર સભાના માધ્યમથી ઘર ઘર સુધી સ્વામિનારાયણ ભગવાનનો પ્રચાર જે કરી રહ્યા છે એવા પૂજ્ય પ્રાતસ્મરણીય પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીજી સભામાં ઉપસ્થિત સ્વામિનારાયણ સંપ્રદાયમાં વળતા લક્ષ્મીનારાયણ દેવ ગાદીના સત્સંગ સમાજના પ્રમુખ પૂજ્ય નૌતમ સ્વામીજી વડતાલ મંદિરના ચેરમેન પૂજ્ય દેવસ્વામીજી જૂનાગઢ મંદિરના ચેરમેન પૂજ્ય દેવનંદન સ્વામી ગઢપુર મંદિરના ચેરમેન સદગુરુ શાસ્ત્રી સ્વામી હરિજીવનદાસજી જૂનાગઢ મંદિરના મહંત પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામી આદરણીય સર્વે સંતો પૂજ્ય સ્વામીના મંડળના તમામ સંતો યજમાન પરિવારમાં પરમ ભક્ત શ્રી પ્રકાશભાઈ ભરતભાઈ એમનો સમગ્ર પરિવાર ઉપસ્થિત સૌ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ વાળા ભક્તો પૂજ્ય સ્વામીના માધ્યમથી સ્વામી આજે કેટલા બધા સંતોને પહેલી વખત જગન્નાથપુરીના દર્શન થયા છે આપના માધ્યમથી અને આ યજમાન પરિવાર પ્રકાશભાઈ હોય ભરતભાઈ હોય આ ભાગશાળી છે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી ગાદીએ બેઠા પછી પ્રથમ વખત જગન્નાથપુરી પધાર્યા છે ગઢપુર મંદિરના ચેરમેન શ્રી પ્રથમ વખત આવ્યા સત્સંગ મહાસભાના પ્રમુખ પૂજ્ય નવતમ સ્વામીજી પ્રથમ વખત જગન્નાથપુરી આવ્યા છે સ્વામી બે હજાર તેર માં જો આમંત્રણ આપ્યું હોત ને તો હું ચોક્કસ કઉ છું કે આજે પ્રતિષ્ઠાની આરતી થતી હોત ઘણા બધા સંતોને આ યજમાન પરિવારના માધ્યમથી અને પૂજ્ય સ્વામીના પ્રેમના કારણે આ લગભગ ઘણા બધા સંતો પ્રથમ વખત આ જગન્નાથપુરીને વિષે વિશે આવ્યા છે ભગવાનની બહુ મોટી કૃપા તમારા ઉપર છે તીર્થો તો ઘણા છે પણ આ તીર્થનો જેટલો મહિમા ગાઈએ ખુદ સ્વયં સ્વામિનારાયણ ભગવાને આ તીર્થને એટલું બધું મહત્ત્વ આપ્યું છે મહારાજ એવું કહ્યું છે જગન્નાથપુરીનો પ્રસાદ લેવામાં દોષ નથી આ વાક્ય બીજા કોઈ તીર્થ માટે લખવામાં આવ્યું નથી દ્યુમ્ન રાજાની આ પ્રસાદીની ભૂમિ છે સંસ્કૃતિની અંદર ઇતિહાસોની અંદર ઘણા બધા રાજાઓ થયા ઘણા બધા રાજાઓએ યજ્ઞ કર્યા છે પણ વેદ ઉપનિષદ આપણા ઇતિહાસોમાં જોઈએ ઇન્દ્રદ્યુમ્ન રાજાએ જેટલા યજ્ઞો કર્યા હશે એટલા બીજા કોઈએ કર્યા નથી આ પૃથ્વીનો કોઈ એવો રજકણ બાકી નથી કે જ્યાં ઇન્દ્રદ્યુમ્ન રાજાએ યજ્ઞ ન કર્યો હોય એવી આ મહાપ્રતાપી તપોભૂમિ છે આ ભૂમિનો જેટલો મહિમા ગાઈએ એટલો ઓછો છે આજે પૂજ્ય સ્વામીના માધ્યમથી તમને બધાને સુંદર મજાનો અહીંયા લાભ મળી રહ્યો છે નહીં તો ગુજરાતની બહાર આવું સરસ મજાનું આયોજન આ હોલ ની અંદર બેઠા હોય તેવું નહીં લાગે કે તમે ગુજરાતની બહાર બેઠા છો આવું આયોજન કેવળ કેવળ ને સ્વામી નારાયણ સંપ્રદાય અહીંયા જ નહીં હમણાં પૂજ્ય સ્વામી પોતાના મંડળની સાથે અમેરિકા કેનેડા લંડન જેવા વિદેશની ધરતી ઉપર પણ રોજ ઘર સભાના માધ્યમથી જેમ ભારતની અંદર એમાંય ગુજરાતની અંદર જેમ ઘર સભાઓ થાય એમ સ્વામીએ વિદેશની અંદર ડે ટુ ડેની ઘર સભાઓ કરી છે નહીં તો વિદેશની અંદર શનિ રવિ સિવાય કોઈ આવે નહીં પણ રોજે રોજ સ્વામીની સાથે ઘણા બધા ભક્તો અમરસિંહભાઈ બેઠા છે પાર્થ ડોક્ટર છે બે મહિના સુધી સ્વામીની સાથે રહ્યા પણ એક પણ દિવસ એવો નહીં હોય કે જેમાં ત્રણસો ચારસો ભક્તોથી ઓછા ભક્તો એ સભામાં હોય આ તો ઓછામાં ઓછી સંખ્યા મેં કહી એટલે પૂજ્ય સ્વામી જે રીતે ભારત એમાં ગુજરાતની અંદર ઘર સભા રોજ ચલાવે છે એ જ રીતે વિદેશોની અંદર પણ એ અમેરિકા હોય કેનેડા હોય લંડન હોય દરેક દેશની અંદર આ સત્સંગને ભરપૂર એમને લાભ આપ્યો છે સાંપ્રત સમયની અંદર મંદિરોની સાથે સાથે અહીંયા ગુજરાતની અંદર કરવું બહુ સહેલું છે ગુજરાતમાં સ્વામી જેમ સરદારની અંદર વિદ્યાનગરની અંદર ભાવનગરની અંદર મહુવાની અંદર મંદિરોની સાથે હજારો વિદ્યાર્થીઓને નિઃશુલ્કપણે ભણાવે છે એ જ સંકલ્પ અને એ જ હેતુથી અહીંયા પણ બે હજાર જેટલા વિદ્યાર્થીઓને જ્યારે નિઃશુલ્ક ભણાવવાનો સ્વામીએ સંકલ્પ કર્યો છે અને એ સંકલ્પને ભગવાન લક્ષ્મીનારાયણ દેવ વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજ વહેલામાં વહેલો પૂર્ણ કરે આજે આ ભૂમિ સંતોના ચરણથી તો પવિત્ર થઈ જ છે પણ આજે આ ભૂમિ પર સ્વયં લક્ષ્મીનારાયણ દેવ પધાર્યા છે ભગવાન સહજાનંદ સ્વામીના આદેશથી લક્ષ્મીનારાયણ દેવ અને નરનારાયણ દેવ એ મૂર્તિમાન ક્યાંય જઈ શકે નહીં એમની જગ્યાએ જે આચાર્યની સ્થાપનાઓ કરી છે એટલે આજે લક્ષ્મીનારાયણ દેવ ગાદીપતિ અહીંયા આવ્યા એટલે સ્વયં લક્ષ્મીનારાયણ દેવ અહીંયા પધાર્યા છે એટલે આ ભૂમિ વિશેષ આજે પાવન બની છે વાલા ભક્તો ઘણા બધા સંતોની અહીંયા ઉપસ્થિતિ છે બીજા પણ સંતોના આશીર્વાદ આપણે લેવાના છે ખાસ આ યજમાન પરિવાર બહુ ભાગશાળી છે એમાંય પ્રકાશભાઈ ભરતભાઈ બહુ ભાવવાળા છે સંતોની સાથે હેત પ્રીતવાળા છે જેમ સ્વામીએ વાત કરી કે વધુને વધુ સંતો આ પ્રસંગે આવે આ પરિવારનું જે યોગદાન છે સત્સંગ સમાજની અંદર આ પરિવારનું જે યોગદાન છે પૂજ્ય બાપજીને જણાવતા આનંદ થશે કે ભરતભાઈના બે દીકરાઓ બાપજી સ્વામીની અખંડ સેવામાં છે એક તો સંત બન્યા છે અને પાર્થ એ પણ લગભગ અમેરિકામાં ડે ટુ ડે સ્વામીની સેવામાં એટલે આ પરિવાર સંતોની કાયમને માટે સેવામાં છે ભગવાન લક્ષ્મીનારાયણ દેવ સુરત નિવાસી નારાયણ મુનિદેવના ચરણોમાં પ્રાર્થના કરીશ કે આ પરિવારને اون ياود अखंड सत्संग نو سوکاپے એટલો કઈ મારે વાણીને વિરામ આપું છું બોલો સ્વામિનારાયણ ભગવાન અગર યે વિડિયો આપકો પસંદ આયા હો તો લાઈક કરે ઓર શેર કરના મત ભૂલીએ સબસ્ક્રાઇબ કરે તો સરદાર કથા ચેનલ કો ઓર બેલ આઇકન પર ક્લિક કરના મત ભૂલીએ લેટેસ્ટ વિડિયો સબસે પહેલે પાને કે લિયે